જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજી ઓનલાઈન ગુરુકુળમાં હું સંદીપ રાઇમગ્યા આપ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ શકશો ચેપ્ટર નંબર નવની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને ચેપ્ટરનું નામ છે વિદેશ વેપાર જોતાં જોતાં જ આપણે જે છે એ નવમાં ચેપ્ટરના ક્રમ સુધી પહોંચી ગયા છીએ એક પછી એક ચેપ્ટર પૂર્ણ કરતા જઈએ છીએ અને સાથે સાથે તૈયારીઓ પણમાં મૂકતા જઈએ છીએ હવે આજે આપણે થોડીક આ ચેપ્ટરની બેઝિક ચર્ચા કરશું અને એના ચેપ્ટરની જે છે એ રૂપરેખા વિશે પણ થોડી ઘણી ચર્ચા કરશું તો વિદ્યાર્થી મિત્રો જે છે અહીંયા ધ્યાન આપે સર્વપ્રથમ તો આપણે દર વખતે પ્રકરણ રૂપરેખા કે જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે કાર્યરત છે એ કઈ રીતે છે જોશું તો આપણને ખ્યાલ જ છે કે સામાન્ય રીતે દરેક ચેપ્ટરને પરીક્ષામાં પાંચ વિભાગમાં વહેંચવામાં આવેલા છે વિભાગ એ જેમાં એમસીક્યુ એટલે કે વિકલ્પવાળો પ્રશ્ન જે છે પૂછાતો હોય છે વિભાગ બીમાં એક બે માર્કના પ્રશ્નો ને વિભાગ સીમાં ટૂંકા પ્રશ્નો બબે માર્કવાળા તો અહીંયા એક માર્કવાળો એક વિકલ્પ પૂછાય છે પણ ટૂંકો પ્રશ્ન પૂછાતો નથી બે માર્કવાળા બે પ્રશ્નો પૂછાય છે એટલે કે અહીંયા એક વિકલ્પ અને બે માર્કવાળા બે પ્રશ્નો વિભાગ ડી ડી વિભાગમાં ત્રણ માર્કવાળો એક મુદ્દાસર પ્રશ્ન આમાંથી પૂછાતો હોય છે જે ટૂંકરોનું સ્વરૂપનો હોય છે અને વિભાગ ઈ જેમાં વિસ્તારપૂર્વકનો પ્રશ્ન સેક્શન ઇમાં પાંચ માર્કનો પણ આમાંથી મોટો પ્રશ્ન પૂછાતો નથી એટલે આપણે જે છે એને ધ્યાનમાં નહીં લઈએ તો ત્યાં આપણે ઝીરો ઝીરો લખી નાખશું કારણ કે આ ચેપ્ટરમાંથી મોટો પ્રશ્ન પૂછાતો નથી તો હવે આપણે જોઈ શકશું કે ચેપ્ટરના જે કુલ ગુણ છે એ કેટલા થાય છે મિત્રો ચાર ને ત્રણ સાત ને એક આઠ તો આઠ માર્કનું આ ચેપ્ટર છે જેમાંથી ટૂંકો પ્રશ્ન એટલે કે એક માર્કનો પ્રશ્ન અને અતિ મોટો પ્રશ્ન એટલે કે વિસ્તૃત પ્રશ્ન આ બંને પૂછાતા નથી બાકી બધી રેન્જમાં પ્રશ્નો પૂછાતા હોય છે ખાસ કરીને બે માર્ક અને ત્રણ માર્કના જે પ્રશ્નો છે સેક્શન સીડીના એ વધારે પૂછાય છે ઓકે તો હવે આપણે થોડીક શરૂઆત કરીએ કે ભાઈ વિદેશ વેપાર એટલે શું અથવા તો વિદેશ વેપાર કોને કહે છે સામાન્ય રીતે અહીંયા વિકલ્પમાં કે ટૂંકા પ્રશ્નોમાં સાથે પૂછી શકે વિદેશ વેપારનો અર્થ સમજાવો અથવા વિદેશ વેપાર એટલે શું તો કોઈ એક દેશ વિશ્વના અન્ય દેશો સાથે વેપાર થી જોડાય છે તે વેપાર વેપાર ને વિદેશ કહે છે તો એક દેશનો બીજા દેશ સાથેનો વેપાર એને આપણે શું કેતા હોઈએ છીએ વિદેશ વેપાર તરીકે ઓળખતા હોઈએ છીએ સામાન્ય રીતે જ્યારે વેપાર ની શરૂઆત થઈ તો એ સ્થાનિક વેપારથી શરૂઆત થઈ હતી વર્ષો પહેલાં લોકો જે છે વસ્તુ વિનિમય પ્રથા કરતા કે ભાઈ એક વિસ્તાર છે ત્યાં મોટા મેદાનમાં લોકો ભેગા થતા પોતપોતાની વસ્તુ લઈને અને વસ્તુની આપલે કરતા એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની લેવડ દેવડ થતી આ વિનિમય પ્રથા જે છે આગળ કાળક્રમે જેમ જેમ નાણાંનું અસ્તિત્વ આવ્યું તેમ નાણાંના બદલામાં ચીજવસ્તુ કે સેવાની આપલે થઈ અને એ ધીમે ધીમે વેપારનું સ્વરૂપ પકડાવવા લાગ્યું આ વેપાર જે તે વિસ્તારપૂર્વક પૂરો પૂરતો મર્યાદિત હતો આગળ જતાં શું થયું કે ભાઈ એક ગામનો બીજા ગામ સાથે વેપાર થવા લાગ્યો એક શહેરનો બીજા શહેર સાથે વેપાર થવા લાગ્યો અને ધીમે ધીમે કાળક્રમે એક રાજ્યનો બીજા રાજ્ય સાથે વેપાર થવા લાગ્યો અહીંયા દેશની અંદર જુદા જુદા રાજ્યો વચ્ચે જે વેપાર થાય છે એ આંતરિક વેપાર છે હવે એનાથી આગળનું સ્ટેપ વિદેશ વેપાર અને છેલ્લું સ્ટેપ કે વિશ્વના કોઈ પણ દેશ સાથે વેપાર કરવામાં આવે તો એને આપણે વિદેશ વેપાર કહીએ છીએ તો એના ઉપરથી વિદેશ વેપારનો બીજો અર્થ પણ ફલિત થાય છે દેશની સરહદની બહાર અન્ય દેશો સાથે જે વેપાર કરવામાં આવે છે તેને વિદેશ વેપાર કહે છે તો દેશની સરહદની બહાર બીજા દેશો સાથે જે વેપાર થાય એવા વેપારને શું કહેવામાં આવે છે વિદેશ વેપાર ઇન્ટરનેશનલ ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે પરિણામે એનું અન્ય નામ પણ આપેલું છે અન્ય નામ તરીકે ઓળખવું હોય તો એને આંતર રાષ્ટ્રીય વેપાર પણ કહે છે તો આંતરરાષ્ટ્રીય વેપાર કહે અથવા વિદેશ વેપાર કહે દેશની સરહદની બહાર થાય વિશ્વના કોઈપણ દેશો વચ્ચે વેપાર થાય એને વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે હવે આ વેપાર જે છે કઈ રીતે શક્ય બને છે તો એના માટે વેપારને સહાયક સેવાઓ મહત્ત્વની બને છે સમજીએ આપણે કે આપણે સ્થાનિક લેવલ વેપાર કરતા હોય અને વસ્તુ વેચીએ તો સામેવાળો વ્યક્તિ આપણને ઓળખે છે એ શું કરશે આપણને પૈસા આપશે આપણે એને વસ્તુ આપશું બજારમાં હું આ પેન લેવા જાઉં છું તો હું પચાસ રૂપિયા આપીશ બદલામાં મને પેન આપશે સ્થાનિક વેપારથીઓ વેપારીને ગ્રાહક એકબીજાને ઓળખે છે એકબીજાના સંપર્કમાં છે પણ અહીંયા જ્યારે વિદેશ વેપાર શરૂ થાય છે ત્યારે એકબીજાના સંપર્કમાં વેપારીઓ કે ગ્રાહકો હોતા નથી તો કોણ હોય છે વચ્ચે વચ્ચે જે મધ્યસ્થી છે એને કહેવામાં આવે છે સહાયક સેવાઓ એમાં પહેલી સેવા જે છે એને કહેવામાં આવશે બેંકની સેવા બેંકમાં લોકો શું કરશે કે ભાઈ આજે મેં વિદેશમાં માલ મોકલો મારે પૈસાની જરૂર છે તો એ એના બેંકના ખાતામાં ત્યાં દેશમાં મોકલી દેશે એ બેંકના ખાતામાંથી મારા બેંકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઈ જશે તો મારે રૂપિયા લેવા માટે એ વિદેશ જવું પડતું નથી બીજું મેં ત્યાં માલસામાન મોકલેલો છે તો હું માલસામાન લઈને સાથે ત્યાં નહીં જાઉં ત્યાં જરૂરી બનશે વાહન વ્યવહાર સેવા જહાજ મારફતે ટ્રેન મારફતે હું જે છે એ એક સ્થળેથી બીજા સ્થળે માલ મોકલી દઈશ ખાસ કરીને જ્યારે વિદેશ વેપાર હોય તેમાં દરિયાઈ જહાજનો હિસ્સો સૌથી વધારે જોવા મળે છે એ વાહન વ્યવહારને સંલગ્ન આ વેપાર જે છે એ શક્ય બનતો હોય છે સંદેશાવ્યવહાર હવે સંદેશાવ્યવહારની સેવાથી ગ્રાહકો અને વેપારીઓ જોડાયેલા હોય છે એકબીજાને ટેલિફોન અથવા મોબાઈલથી વાતચીત કરી શકે છે ઇન્ટરનેટના માધ્યમથી વાતચીત થઈ શકે છે કોમ્પ્યુટરના માધ્યમથી વાતચીત થઈ શકે છે તો એ સંદેશાવ્યવહારની સેવા પણ મહત્ત્વની છે વખારીની સેવા કેટલાક લોકો જે છે આ મોટા મોટા વેપારી લોકો માટે માત્રને માત્ર વખાર તૈયાર કરે છે ગોડાઉન તૈયાર કરે છે કે જ્યાં માલસામાનનો સંગ્રહ થઈ શકે છે દરિયાઈ જહાજમાં જ્યારે માલ મોકલવામાં આવે કે માલ લેવામાં આવે તો બંદર ઉપર મોટી મોટી વખારો હોય છે મોટા મોટા ગોડાઉન હોય છે કે જ્યાં આ માલસામાનને સંગ્રહિત કરી શકાય છે અને આડતિયાની સેવા આડતિયા એટલે કમિશન એજન્ટ દલાલ કે જે વચ્ચે રહી અને શું કરે છે માલસામાનની લેવડ દેવડમાં સહાયક બને છે નવા ગ્રાહકો ગોતી આપવામાં મદદરૂપ બને છે માલસામાનનું વેચાણ કરવામાં મદદરૂપ બને છે અને એ લોકો પોતાનું કમિશન લેતા હોય છે તો આ જે બધી સહાયક સેવાઓ છે એ સહાયક સેવાઓને સંદર્ભમાં વિદેશ વેપાર જે છે એ હંમેશા શક્ય બનતો હોય છે આગળ પડતો બનતો હોય છે તો આ સહાયક સેવાઓ જે છે એક પ્રકારની એવી સેવાઓ છે કે જે એક દેશના વેપારને અન્ય દેશના વેપાર સાથે જોડતી હોય છે તો આના સંદર્ભમાં આજે આપણે વિદેશ વેપારની ટૂંકી સમજૂતી મેળવી માહિતી મેળવી એના ચેપ્ટરના ગુણભાર વિશેની ચર્ચા કરી કે કયું ચેપ્ટર કેટલા ગુણભારમાં પૂછાતું હોય છે વિદેશ વેપારના અર્થ વિશેની માહિતી મેળવી કે ભાઈ વિદેશ વેપાર કોને ગણવો તો એની વ્યાખ્યા પૂછાય તો કોઈ પણ લખી શકાશે કે ભાઈ દેશની સરહદની બહાર જે અન્ય દેશ સાથે વેપાર કરવામાં આવે અથવા વિશ્વના જુદા જુદા દેશો સાથે જે વેપાર કરવામાં આવે છે એને વિદેશ વેપાર કહે છે એ ઉપરાંત એનું અન્ય નામ જે છે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે પણ ઓળખાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આના અનુસંધાનમાં આપણે આજના લેક્ચરમાં વિદેશ વેપાર વિશેની માહિતી મેળવેલી છે હવે પછી જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એકત્રિત થશું ત્યારે તમને દરેક લોકોને નવા પ્રશ્નોથી શરૂઆત કરશું કે જેમાં આપણે વિદેશ વેપાર અને આંતરિક વેપાર વચ્ચેનો તફાવત જોઈશું અને પછી આગળનું જે છે ચેપ્ટર આપણે શીખશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ જે છે આ પોઈન્ટની નોંધ કરી લેશે પ્રકરણની રૂપરેખા લખી લેશે અને નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર રહેશે દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ